अहंकारो यत्पादाम्बुजरेणवः स्यानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभि सेव्यमानं कलानिधिं चतुर्भिश्च चतुर्भिश्च चतुर्भिश्चस्त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधारदये मम। लो क्या आ रहा था आपड़े? નવું ટોપિક ચાલુ કરવાનું છે, રાઈટ? હા, હવે ત્યાંથી જાય આપડે. ઓકે, એટલે આપણે એક ટોપિક આપણે ફિનિશ કરી દીધો પ્રોપરલી. અધૂરું આપણે મૂકવું નતું, તેથી આપણે આ ટોપિક ફિનિશ કરી દઈએ. આપણે ક્યાં સુધી જઈશું હું તમને કહી દઉં, કેમ કે એ ટોપિક પછી આમાં તો એટલું પ્રમાણ પ્રકરણ એટલો મોટો છે કે એક બે વર્ષ થશે નહીં થાય એટલું મોટો. ખૂબ બધું સારું લાગે. 24 સુધી આપણે લઈશું, બસ પછી ત્યાંથી બીજો ગ્રંથ શરૂ કરશું આપણે. ઓકે, બરાબર. કે ટોપિક આખો પછી બધો તો નહીં લઈ શકાય આપણાથી. હાજર આપણે નવો છે ને પૂર્વ પક્ષ, રાઈટ? કે પેજ નંબર 11 ત્યાં દેતા થી શરૂ કરવાનું છે. ત્યાં દેતા નાત્ર સોરી ન અત્ર સર્વાત્મ ભાવ, અહીંયા થોડી મિસ્ટેક છે, સર્વાત્મ ભાવો છે, સર્વત્મ ભાવ નથી. પ્રિન્ટિંગ મિસ્ટેક છે. સર્વાત્મ ભાવ નિરૂપ્ય તે બી હા ન અત્ર સર્વાત્મ ભાવો નિરૂપ્યતે બી तो ज्ञान प्रकार विशेष एव तथा ही पूर्व प्रपाठके श्वेतकेतु उपाख्याने सर्वस्यात्मना सहाभेदो निरूपितः ऐतदात्म्यमिदं सर्वं तत्सत्यं सात्मा तत्त्वमसि श्वेतकेतो इत्यनेन अस्मिन् प्रपाठके च सोऽहं भगवो मन्त्रविदेवास्मि नाम नात्मविदिति नारदस्य आत्मजिज्ञासैव उक्ता एवञ्च उत्तरमपि तद्विषयकमेव भवितुं युक्तम् इत्यात्मप्रकरणत्वाद् उभयोः प्रपाठकयोः पूर्वस्मिन् पदभेद उक्तः तस्यैव स्वरूपात्मत एवेदगुं सर्वम् इति अन्तेन उक्तमिति पूर्वोक्तप्रकारादन्येन प्रकारेणात्मभेद एव सर्वां सर्वम्युक्त इति यथा पूजन प्रकरणे क्रियात्मकं बाह्यं पूजनं मानस व्यापार रूपं रूपमंतरं पूजनं च उच्यते न एतावान् अन्यतरस्य तद्भिन्नत्वं वक्तुं उचितं प्रकरण अभेद प्रकरणाभेदात् तद्वत् प्रकृतेपि किञ्च नाम रूपात्मकं जगत् पूर्व प्रपाठके ऐतदात्म्यमिदं सर्वं सर्वशब्देन अनुद्य तस्मिन् ब्रह्माभेदो निरूपितोऽस्तपाठके तु रगादिविद्या यद्वै किञ्चित् व्यगिष्टा इत्यादिनान् अनुद्य नामात्मकब्रह्मत्वं तत्रातिदिश्यते.
આપણે વાંચી લઉં, પછી તમને બધું ટ્રાન્સલેશન નહીં કહું, તમને મેઇન જે મુખ્ય મુદ્દો છે ને એ જ કહું છું. ઓકે. નામઈ વેતન નામ પાસ્કેત્યનેન ઇતોપિ હેતોર જ્ઞાન પ્રકાર ભેર એવ એવત્ર ઉચ્યત ઇતિ નેતત સાધુ સર્વાત્મ ભાવ રૂપાયા મુખ્ય વિદ્યાયા એવ નિરૂપણા. અહીંથી નૈતત સાધુ છે ને, ત્યાંથી ઉત્તર પક્ષ, ત્યાંથી ઉત્તર પક્ષ. એની પહેલા શું હતું? આ બધું પૂર્વ પક્ષ છે. પૂર્વ પક્ષ હતો. હા હા, તો નૈતત સાધુ સર્વાત્મ ભાવ રૂપાયા મુખ્ય વિદ્યાયા એવ નિરૂપણા સુખમ ત્વેવ સુખમ ત્વેવ વિજિજ્ઞાસિતવ્યમ ઇત્યુક્ત્વા યો વૈ ભૂમા તત્સુખમ નાલ્પે સુખમસ્તિ ભૂમૈવ સુખમ ત્વેવ વિજિજ્ઞાસિતવ્યમ ઇત્યુક્ત્વા યો વૈ ભૂમા તત્સુખમ નાલ્પે સુખમસ્તિ ભૂમૈવ સુખમ ભૂમાત્વેવ વિજિજ્ઞાસિતવ્યે ઇતિ સુખસ્વરૂપ કથનેન અક્ષર પર્યંતમ ગણિતાનંદકત્વેન અલ્પતયા યતો વાચો નિવર્તન્તે પ્રાપ્ય મનસા સહિત્ય ઇતિ નિરવધ્યાનંદમયસ્ય પુરુષોત્તમસ્યૈવ અત્ર જિજ્ઞાસ્યત્વેન નિર્ધારણાત્. બહુ ઇઝી છે આ. આ બધાને ખ્યાલ આવશે, કઈ બહુ વિવેચનાની કોઈ જરૂર નથી. નાનું જ્ઞાન સામાન્ય પ્રસિદ્ધસ્ય વિદ્યા શબ્દસ્ય કથમ જ્ઞાન કાર્યા વિના ભૂતાસક્ત વિશેષે સર્વાત્મ ભાવે શક્તિરિતિ ચેન્ન નાયમાત્મા પ્રવચનેન લભ્યો ન મેધયા ન બહુનાશ્રિતેન યમૈ વૈષ વૃણતે તેન લભ્યસ્તસ્યેષ આત્મા વૃણતે તનુન સ્વામિતિ શ્રુતિર ઇતર સાધન નિષેધપૂર્વકં વર્ણસ્યૈવ સાધનત્વં વિદધ્યતિ વૃતલભ્યત્વે હેતુમ ચ વદંતિ વર્ણવિષયમપ્યાહ તસ્યેષ આત્મા વૃણતે તનું સ્વામ ઇતિ તસ્ય વૃતસ્ય આત્માન આત્મન એષ ભગવાન આત્મસ્તત્તનુરૂપ સજીવાત્મા તમ તનુત્વેન વૃણતે. અહીં સુધી અહીંયા પૂર્વ પક્ષ જે છે, હવે અહીંયા જુઓ પૂર્વ પક્ષ શું કરી રહ્યા છે કે માત્ર સર્વાત્મ ભાવ નિરૂપ્યતે એપી તો જ્ઞાન પ્રકાર વિશેષ એ. અહીંયા પૂર્વ પક્ષીનો આક્ષેપ એ છે કે અહીંયા તમે જે કહી રહ્યા છો સર્વાત્મ ભાવ એ નથી અહીંયા અમને જણાતો કઈ પણ. પૂર્વ પક્ષી કહે છે કે નહીં, અહીંયા સર્વાત્મ ભાવ ભક્તિ ભક્તિનો જે ફલરૂપ જે સર્વાત્મ ભાવ છે તે નથી અહીંયા, કિંતુ જ્ઞાન કોઈક જ્ઞાન વિશેષ અવસ્થા છે. જ્ઞાન વિશેષ અવસ્થા એટલે અતિજ્ઞાનની અંદર બ્રહ્મજ્ઞાનની અંદર જે કાંઈ અનુભવ પ્રકટ થાય તે કંઈક અવસ્થા લાગે છે. જ્યારે એ કોઈ માનવાની કોઈ આવશ્યકતા નથી કે આ ભક્તિ નો સર્વાત્મ ભાવ હશે. હવે એનું જસ્ટિફિકેશન આપે છે પૂર્વ પ્રપાઠકે શ્વેતકેતુ ઉપાખ્યાને સર્વસ્ય આત્મના સહ ભેદો નિરૂપિત. તો કહે છે કે તત્વમસી શ્વેતકેતો સા આત્મા તત્વમસી શ્વેતકેતો. તો પૂર્વ પ્રપાઠક ની અંદર એટલે આ પૂર્વ પક્ષી છે. પૂર્વ પક્ષી એમ કહે છે કે કદાચ જો કોઈકને પ્રશ્ન થાય કે આ તો કોઈ જ્ઞાન વિશેષ હશે, કોઈ સર્વાત્મ ભાવ ન હોઈને, તો અને એમાં પણ આર્ગ્યુમેન્ટ જો કોઈ એવું આપી આપે કે પૂર્વ પ્રપાઠક છઠ્ઠો અધ્યાય જે છે ને એમાં શ્વેતકેતુ ઉપાખ્યાન આવે છે. આની જે હમણાં ભૂમાદિ સપ્તમ અધ્યાય જે છે ચાંદોગ્ય ઉપનિષદની એની ઉપર જ છઠ્ઠો અધ્યાય જે છે એમાં શ્વેતકેતુ ઉપાખ્યાન છે. શ્વેતકેતુ ઉપાખ્યાન ની અંદર તો એ જે ચોખ્ખું કહે છે ઐતદાત્મ્યમ ઇદમ સર્વમ તત્ સત્યમ સા આત્મા તત્વમતિ શ્વેતકેતુ કહે છે. તેથી કરીને શું છે કે આ તો કોઈ જ્ઞાન નો વિષય છે કે બ્રહ્મ જ્ઞાન ની અંદર કેવું થાય સર્વમ ઇદમ સર્વમ ખલ્વિદમ બ્રહ્મ ની અનુભૂતિ જે હોય ને અખંડ બ્રહ્મ જ્ઞાન જે થાય ને જે અખંડ બ્રહ્મ જ્ઞાન ની અંદર શું છે ઐતદાત્મ્યમ ઇદમ સર્વમ ફિલિંગ આવે ને સર્વમ ખલ્વિદમ બ્રહ્મ ઐતદાત્મ્યમ ઇદમ સર્વમ અને તત્વમસી ચેતુ છે એવો જો જ્ઞાન નો પ્રકાર જે છે એવું તો અહીંયા કહ્યું છે. સૈવ દસ્તા
તો પુરસ્તાદ ત્યાંથી બરાબર. અચ્છા એ આગળ કહે છે અસ્મિન પ્રપાઠકે ચ, આપણા પ્રપાઠક ની અંદર તો શું કહે છે, સોહમ ભગવો મંત્ર વિદેવાસ્મિ નાત્મ વિદિતી નારદસ્ય આત્મ જિજ્ઞાસૈવ ઉક્તા. અને પાછું પૂર્વ પક્ષી એમ પણ કહે છે કે નારદજી નો તો જે જિજ્ઞાસા હતી એ પણ આ જ હતી. જિજ્ઞાસા હતી આત્મ જિજ્ઞાસા, બ્રહ્મ જિજ્ઞાસા. એમાં ક્યાં ભક્તિ ની જિજ્ઞાસા કરી છે? ભક્તિ ભક્તિ અથવા તો ભક્તિ જિજ્ઞાસા છે નથી, બ્રહ્મ જિજ્ઞાસા છે ને. નારદસ્ય આત્મ જિજ્ઞાસૈવ ઉક્તા, તો જેનો પ્રશ્ન પૂછ્યો છે એવો તો આન્સર મળવો જોઈએ ને. એમાં વચ્ચેથી ભક્તિનો પ્રકરણ કઈ રીતે તમે સિદ્ધ કરી દીધો અહીંયા? કારણ કે પ્રશ્ન પૂછ્યો છે બ્રહ્મ જ્ઞાન માટે. અહીં સમજવા એવન છે ઉત્તરમ અપી તદ વિષય કમ એવ ભવિતું, જેવો પ્રશ્ન છે એવો ઉત્તરમ અપી ભવિતું. સમજમાં આવ્યું ને? જેવો પ્રશ્ન એવો જવાબ. તો એવન છે ઉત્તરમ અપી તદ વિષય કમ એવ ભવિતું યુક્તમ, તો બરાબર જ છે ને. તેથી કરીને આત્મ પ્રકરણાત ઉભયો પ્રપાઠકયો હો પૂર્વસ્મિન પદભેદ ઉક્તા. તેથી કરીને પૂર્વ પક્ષી એમ કહે છે કે ભાઈ માની લો ને કે પહેલો જે છઠ્ઠો પ્રપાઠક છે અને સાતમો પ્રપાઠક છે એમાં એ ઉભય પ્રપાઠક ની અંદર જે છે તે છે બ્રહ્મ જ્ઞાન નો નિરૂપણ છે, જ્ઞાન નો અવસ્થા નો નિરૂપણ છે. અહીંયા ભક્તિ ને લાવવાની કોઈ જ આવશ્યકતા નથી, કેમ કે બંને પદભેદ છે ખાલી. ત્યાં આગળ બીજા પદો યુઝ કર્યા છે, શબ્દ ભેદો યુઝ, શબ્દ બીજા યુઝ કર્યા છે, અહીંયા શબ્દ બીજા યુઝ કર્યા છે. એમાં શું છે ડિફરન્સ? તો એક નહીં, અર્થ તો એકનો એક જ છે ને, પ્રશ્ન પણ એક જ છે. આત્મ જિજ્ઞાસા છે શ્વેતકેતુ ને પણ, આત્મ જિજ્ઞાસા બ્રહ્મ જિજ્ઞાસા છે. શ્વેતકેતુ ની બ્રહ્મ જિજ્ઞાસા નો નિવારણ, નિવારણ નો નહીં પણ એનો જે પૂર્તિ જે છે, જિજ્ઞાસા પૂર્તિ જે છે તે ઐતદાત્મ્યમિદમ સર્વમ શ્વેતકેતો સા આત્મા તત્વમસી શ્વેતકેતો, તેથી પૂરી કરી. એવી રીતે નારદજી ની પણ જે જિજ્ઞાસા જે છે તે માને યો વૈ ભૂમા તત્ સુખમ નાલ્પે સુખમ અસ્તિ ભૂમૈવ સુખમ, તેથી પૂરી પૂરી કરી. તો અહીંયા ભક્તિ ક્યાં આવી? આવી સમજમાં? તસ્યેવ સ્વરૂપાત્મત એવેદ ગુમ સર્વમ ઇત્યંતેન. આ છે ને જે એવેદ ગુમ, એવું કહે નથી આવતું એ રકાર કરીને ઉપર મેળવું. ગોળ કરીને મેળવું, આમ અડધો ગોળ કરીને મેળવું. ઉપનિષદ જે છે એમાં પણ જે સંહિતા છે એવા જ છે, એ રૂલ પણ એવા જ છે. ઉદાત અનુદાત સ્વરિત આદિ જે છે પદ્ધતિ છે બધી સંહિતાની જ છે, પણ જનરલી ઉપનિષદ માં લખતા નથી તે બધા એક્સેન્ટ બધા. ઉપનિષદ ની શ્રુતિમાં ઉપર નીચે અનુદાત ઉદાત સ્વરિત એ બધો પાઠ કરવાની એક પદ્ધતિ છે બોલવાની, એ પદ્ધતિ લખતા નથી અત્યારના લોકો ઉપનિષદ ની અંદર. અંગ લેવાનો ના, એ સિમ્પલ નથી એનો પ્રોનાઉન્સિએશન, અંગ નથી આ. ના નહીં તો હમણાં આપણે શીખ્યા ને તે ગમો. ના ના, આ અંગ આ પહેલી વાત તો અંગ તો છે જ નહીં. ના ના, અંગ નથી આ. એ રીતે આરણ્યક આદિ જે છે તેમાં જે કઈ પણ મંત્ર છે એ મંત્ર નિયમ એવી સમાન જ બોલાય છે. શ્રુતિ પણ હવે અત્યારે તો કોઈ બોલતું નથી એવી રીતે, પણ શ્રુતિઓ નથી કોઈ બોલતું, મંત્ર બોલે છે જરા થોડું. પુરુષ સુક્ત આદિ જે સુવર્ણ ધર્માનુવાક આદિમાં સાઉથ ના બધા બોલતા હોય છે, અહીંયા નોર્થ માં તો બધું પૂરું થઈ ગયું છે, કોઈ બોલતું નથી બરાબર. હા,
तस्येव स्वरूपात्मत एवेद गुम सर्वम इत्यन्तेन उक्तम इति पूर्वोक्त प्रकारात् अन्येन प्रकारेण आत्मभेदेव सर्वम युक्त इति तेथी करीने जस्ट खाली शब्दनुवाज भेद छे बाकी तो एवेद गुम सर्वम अहींया पण कह्यु छे ऐतदात्म्यम इदम सर्वम पेलामां पण कह्यु छे अर्थ रीते कोई भेद नथी अर्थ रीते तो बधु एक नु एक ज कह्यु छे पहेलाना प्रपाठक मां जे कह्यु छे तेज आ प्रपाठक मां कह्यु छे तेथी करीने पहेलानो प्रपाठक जो भक्ति नो चेप्टर न थतो होय तो आ प्रपाठक भक्ति नो चेप्टर के रीते थयो समझ मां आयो ने यथा एग्जांपल आप यथा पूजन प्रकरणे क्रियात्मकम बाह्यम पूजनम मानस व्यापार रूपम अंतरम पूजन च उच्यते जेवी रीते पूजा प्रकरण नी अंदर क्रियापन पूजानो बे प्रकार बे अंग होय पूजानो पूजा मां क्रियात्मक पण होय अने आंतर पण होय बाह्य पूजन अने आंतर पूजन बे होय बे अंग छे पूजाना कायो ने तम दधुर विरचितम प्रणयावलोकय એ રીતે સમજાશે નહીં તો પાછું અહીંયા ગરબડ થઈ જશે તો પૂજન પ્રકરણે ક્રિયાત્મકમ બાહ્યમ પૂજનમ બાહ્ય પૂજન ક્રિયાત્મક હોય છે પૂજન પ્રકરણની અંદર બાહ્ય જે છે અંગ પહેલો અંગ જે હોય છે ક્રિયાત્મક હોય છે એ બાહ્ય પૂજન હોય છે એટલે पत्र पुष्प वगैरह आदि जे समर्पण करवा मंत्र साथे बोली ने बाह्य पूजन बराबर अने पछी शु कहे छे मानस व्यापार रूपम अंतरम पूजन च उच्यते मानस व्यापार रूपम अंतरम पूजन पण आंतर पूजन केवी रीते करवो ए जो एक वात समझो योग नी अंदर छे ने आंतर पूजन थाय बाह्य पूजन नथी करतो कोई पण करे छे कोई ध्यान मां तो अंतर आंतर ध्यान होय छे તો એ આંતર પૂજન થયું ને માનસ વ્યાપાર રૂપમ આંતરમ પૂજન તો પૂજન ચેન્જ થયું પૂજન તો ચેન્જ ન થયું ને બાહ્ય પૂજન એક આંતર પૂજન પ્રકરણ કોનો છે પૂજન નો સમજમાં આવ્યું ને ના પ્રકરણ કેવું પૂજન નું કીધું તમે એ ના સમજાયું નહીં નહીં પૂજન નો જંગ છે ને બાકી અને આ તો જસ્ટ એક્ઝામ્પલ આપે છે પ્રકરણ તો પૂજન જ છે ને એમાં પૂજન થોડી કઈ પછી અંતર પૂજન કહો તો પૂજન ન રહી જાય એવું થોડી હોય પૂજન જ રહે ને હજુ પણ બહાર કરો ક્રિયાત્મક કરો કે માનસ વ્યાપાર થી કરો જો એક વાત સમજો અહિયાં એક વસ્તુ કહી દઉં તમને ઘણા લોકો એમ કહે છે કે વૈદિક સંસ્કૃતિ ની અંદર વૈદિક સનાતન ધર્મ ની અંદર મૂળત મૂર્તિ પૂજા હતી જ નહીં એમ કહે છે હવે મૂર્તિ પૂજા જો ન હતી તો વેદ ની અંદર જે યજ્ઞ જે છે યજ્ઞો વૈ વિષ્ણુ હું વેદમાં જે યજ્ઞ જે છે અને એટલે કર્મકાંડ ની અંદર યજ્ઞ રૂપ યજ્ઞો વૈ વિષ્ણુ છે અને જ્ઞાન કાંડ ની અંદર બ્રહ્મ છે હવે એક વાત સમજો જ્ઞાન કાંડ માં એમ કહ્યું છે કે આ જે આત્મા જે છે એ જિજ્ઞાસિતવ્ય માને શ્રોતવ્યો મંતવ્યો નિધિધ્યાસિતવ્યો એ આત્મા જે છે એ શ્રોતવ્ય છે સાંભળવા લાયક આત્મા જે છે તે મનન કરવા લાયક છે આત્મા વિશે આત્મા જે છે તે ધ્યાન કરવા લાયક નિધિધ્યાસિતવ્ય અને કર્મકાંડમાં શું છે યજ્ઞો વૈ વિષ્ણુ કયું છે યજ્ઞ જે છે વિષ્ણુ છે
હવે એક વાત સમજો, ક્રિયાત્મક બાહ્ય જે છે એ કર્મકાંડ ની અંદર છે કે નહીં? જન પ્રકરણ પૂજાનો પ્રકાર જે છે એ બાહ્ય કોઈક પ્રકારનો યજ્ઞ તો કરે છે કે નહીં? હવે એ યજ્ઞ ની અંદર જે યજ્ઞ ની જે અગ્નિ જે છે તે તો કહે યજ્ઞ, સમગ્ર યજ્ઞ ને વિષ્ણુનું સ્વરૂપ કહે છે વેદ. હવે એ મૂર્તિ ના હોય તો કઈ મૂર્ત અમૂર્ત છે? કે યજ્ઞ અમૂર્ત છે? યજ્ઞ અમૂર્ત છે કયો તમે? યજ્ઞ માંથી તો દેવ પેદા થાય છે ને, બહાર આવે છે. સાંભળો, થવાની કોઈ જરૂરત જ નથી. યજ્ઞ અમૂર્ત છે નથી, પેદા થાય કે ન થાય છતાં યજ્ઞ હવે વિષ્ણુ યજ્ઞ જે છે વિષ્ણુ છે, તો યજ્ઞ કરો છો તો એ યજ્ઞ શું અમૂર્ત છે? યજ્ઞ સાક્ષાત યજ્ઞ ને વિષ્ણુ નું સ્વરૂપ કહે છે. પછી એ યજ્ઞ ની કુંડી વિષ્ણુ નું મુખ થઈ જાય છે. હવે સાક્ષાત જો યજ્ઞ જે અને યજ્ઞ ની અંદર જેટલા પણ મંત્ર છે, યજ્ઞ ની કુંડી જે છે, યજ્ઞ ની સમિધા છે વગેરે, જે પણ આહુતિ વગેરે જે પણ છે, એ બધું વિષ્ણુ વિષ્ણુ રૂપ છે. તો ક્યાં અમૂર્ત થયો? ક્યાં ક્યાંય અમૂર્ત જ છે હજુ. સમજમાં આવ્યું? અચ્છા, હવે જ્ઞાનકાંડમાં જાઓ. શ્રોતવ્યો નિધિધ્યાસિતવ્યો મંતવ્યો, એક વાત સમજો. અમૂર્ત નો શ્રોતવ્ય કઈ રીતે થાય? કોને સાંભળો? નિધિધ્યાસિતવ્ય કોને કોને ધ્યાન કરવાનું? અમૂર્ત નું ધ્યાન કઈ રીતે કરવાનું? મને તો એ જ નહીં ખબર પડતી. આવી સમજમાં? અચ્છા, પછી કોઈ એમ કહે કે નહીં નહીં, નિર્બીજ જે છે યોગ સિદ્ધ કરવાનું કહે છે, સબીજ યોગ નથી આ. અરે ભાઈ, પણ વાત તો એકની એક જ આવી ને કે બ્રહ્મ શબ્દ આવ્યો તો બ્રહ્મ તો અંદર તમને કોઈ પણ બ્રહ્મનો જ કરવાનું કહે છે, તો અહીંયા નિર્બીજ કઈ રીતે હોય શકે? બ્રહ્મને કહે છે કે આત્મા જે છે એ મંતવ્યો છે, નિધિધ્યાસિતવ્ય. તો આત્માનું ધ્યાન કરવાનું તો ચોખ્ખું કહ્યું છે. ત્યાં એવું નથી કહ્યું કે કોઈનું કોઈનો પણ મંતવ્ય નહીં કરવાનું, કોઈનું પણ નિધિધ્યાસિતવ્ય નહીં કરવાનું. એવું ક્યાં કહ્યું છે? આત્માને કહ્યું છે. મૂળ તો હોય તો શ્રોતવ્ય કોનું કરવાનું? તો હવે કહે છે કે નહીં એ બહાર મૂર્તિ નથી. હવે બહાર નથી મૂર્તિ, પણ અંદર તો મૂર્તિ કરો છો કે નહીં? માનસી રૂપમ અંતરમ પૂજનમ ચ ઉચ્યતે. અંદર તો થાય જ છે ને, માનસ મૂર્તિ થાય જ છે ને. એટલે નિર્બીજ નિર્બીજ યોગમાં શું હોય? કોઈનું પણ ધ્યાન નહીં કરવાનું. કોઈનું પણ નહીં, બ્લેન્ક. જે અત્યારના બધા જે બધા ભેંસ યોગ ચલાવે છે ને, જે યોગા, હા યોગા, એ તો એ શું, એમાં કોઈનું ધ્યાન નહીં કરવાનું. જસ્ટ પીસ પીસ કર્યા કરે લોકો. ખબર નહીં અંદર તો કેટલું બધું ચાલતું હોય, ખબર નહીં કેવી રીતે પીસ મળે લોકોને. પણ એનું પીસ કરીએ તો શરીરની કસરત થઈ જાય. હા, તો એ નિર્બીજ યુગમાં યોગમાં શું હોય છે કે કોઈનું પણ સ્પેસિફિક કોઈ પણ પ્રકારનો ધ્યાન ધ્યાનનો જે વિષય છે નથી હોતો. સમજો એવું. અને સબીજ યોગમાં શું હોય છે કે કોઈ ધ્યાનનો વિષય હોય છે, બસ બીજો એ ડિફરન્સ. તો માનસ વ્યાપાર રૂપમ અંતરમ પૂજમ ચ ઉચ્યતે. સમજમાં ગયું? તો વેદ ની અંદર મૂર્તિ નથી એ તો કોઈ ખોટું જ છે, કોઈ કહેવાનું જ ખોટું છે. એ એમ કહે છે, લોકો એમ કહે છે કે વૈદિક સનાતન ધર્મ ની અંદર મૂર્તિ કોઈ હોતી જ નથી. હા, બાહ્ય મૂર્તિ કેવી રીતે નથી હોતી? યજ્ઞ સ્વયં મૂર્તિ છે. હવે એના મોનું મોડું ને એ બધું તમને ખબર નથી પડતી કે એનું મોડું ક્યાં છે, હાથ ક્યાં છે. તો વેદમાં તો ચોખ્ખું કહ્યું છે કે આનો હાથ કોણ છે, યજ્ઞનો હાથ કોણ છે, યજ્ઞનો મોડો કોણ છે, એ બધું જ છે. ઇવન મંત્ર નો પણ હાથ પગ બધું જ મેન્શન કરેલું છે કે મંત્ર ચાલે છે તો એ છંદ થી ચાલે છે. એ મૂર્તિ નથી તો શું છે? અમૂર્ત અમૂર્ત છે આ બધું, એ ખબર નથી પડતી. એનીવેઝ, તો એવી રીતે પછી એ લોકો એવું ક્લેમ કરે છે કે તેથી મૂર્તિનો જે પ્રકાર જે છે તે પછી ત્યાંથી આવે, આગમ શાસ્ત્ર માંથી આવે. બરાબર છે, આગમ શાસ્ત્ર માંથી તેને એમાં પૂજન પ્રકરણ છે, પણ એનો મતલબ એવો નથી કે વેદમાં મૂર્તિ નથી.
સ્વયં યજ્ઞ મૂર્તિ છે વિષ્ણુની. આવ્યું સમયમાં? હવે કહે છે, ઓકે, તો આનાથી શું કહેવા માંગતા હતા કે જેમ એક જ પ્રકરણની અંદર બે બે વસ્તુ કહેવામાં આવે ને, એક આંતર બાહ્ય, એવી રીતે બ્રહ્મ પ્રકરણ ચાલે છે. પહેલાના પ્રપાઠકમાં કઈક પ્રકારનું જુદાપણું છે અને એના પછીના પ્રપાઠકની અંદર પણ એને જ કહેવા માટે બીજી રીતે કહ્યું છે, બસ બીજું કઈ ડિફરન્સ નથી. સમજમાં આવ્યું? તો ને ન એતાવાનસ અન્યતરસ્ય તદ ભિન્નત્વમ વક્તું ઉચિતમ, તેથી ભિન્ન નથી આ કઈ પણ, એનું એ જ છે. જે રીતે પૂજન પ્રકરણની અંદર શું હોય છે, એક બાહ્ય પૂજન કહે છે, એકાંત પૂજન, તો પૂજન તો એકનું એક જ છે ને ભાઈ. એવી રીતે આ પ્રપાટકની અંદર શ્વેતકેતુ વ્યાખ્યાનની અંદર અથવા તો નારદ સનતકુમાર જે સંવાદ જે છે તેની અંદર પણ એની એ જ વસ્તુ છે, એમાં ભક્તિ લાવવાની કઈ જરૂર નથી. પ્રકરણા ભેદાત તદ્વત પ્રકૃતેપી, પ્રકરણનો અભેદ છે. પૂજન પ્રકરણની અંદર પ્રકરણનો અભેદ છે કે નહીં? ક્રિયાત્મક પૂજન અને માનસ વ્યાપાર રૂપ અંતર પૂજન, તો પ્રકરણ તો એક જ છે ને. પૂજન પ્રકરણ, એવી રીતે બ્રહ્મ પ્રકરણ છે, એમાં બે પ્રપાટક છે માની લો. સમજમાં આવી ગયું? પ્રકૃતિ એપી, તેવી રીતે અહીંયા પણ સમજી લો. કિંચ, પછી બીજો આર્ગ્યુમેન્ટ આપે છે, કિંચ નામ રૂપાત્મકમ જગત પૂર્વ પ્રપાઠકે અને સર્વમ સર્વ શબ્દેન અનુદ્યતસ્મિન બ્રહ્માભેદો નિરૂપિતોસ્મિન પ્રપાઠકેતુ ઋગાદિ વિદ્યામ યદ્વૈ કિંચન અધ્યગિષ્ટા ઇત્યાદિનામ અનુદ્ય નામાત્મક બ્રહ્મત્વમ તત્રાતિ દિશ્યતે નામૈવેતન્ના તન્નામો નામોપાસ્વેત્યનેન ઇતોપિ હેતુર જ્ઞાન પ્રકાર ભેદે એવોત્ર ઉચ્યત ઇતિ. હવે પછી બીજો એક આર્ગ્યુમેન્ટ એમ આપે છે કે જો પૂર્વ પ્રપાઠક ની અંદર નામ અને રૂપ બ્રહ્માત્મક છે એવું સિદ્ધ કર્યું કે નહીં? કર્યું. કેવી રીતે સિદ્ધ કર્યું? ઐતદાત્મ્યમ ઇદમ સર્વમ, એ રીતે સિદ્ધ કર્યું. ઐતદાત્મ્ય ની અંદર નામ પણ આવી ગયું ને રૂપ પણ આવી ગયું, કોન્સેપ્ટ અને પરસેપ્ટ બંને આવી ગયા, બધાની બ્રહ્મતા સિદ્ધ કરી. ઇવન શ્વેત કે તું સ્વયં તત્વમસી કહીને એમ કહે છે કે પણ તું પણ તે જ છે. એટલે ઐતદાત્મ્યમિદમ સર્વમ ઇતિ સર્વ શબ્દેન અનુદ્ય તસ્મિન બ્રહ્માભેદો નિરૂપિતો અસ્મિન પ્રપાઠક હેતુ. જેવી રીતે પહેલાના પ્રપાઠકમાં આવી રીતે નામ રૂપાત્મક જગતને બ્રહ્માત્મક કહ્યું ઐતદાત્મ્યમ સર્વમિદમ થી, એવી રીતે આ પણ પ્રપાઠકની અંદર ઋક આદિ જે વિદ્યા જે છે યદ્વૈ કિંચ કિંચન અધ્યગિષ્ટા ઇત્યાદિના અનુદ્ય નામાત્મક બ્રહ્મત્વમ. જો આ ઋગાદિ જે છે ને, જે આદિ વિદ્યા જે છે ને, ઋગ વિદ્યા વગેરે જે કેટલી બધી વિદ્યાનું વર્ણન કર્યું ને નારદજીએ, એ બધી વિદ્યા જે છે એ કઈ વિદ્યા છે? નામાત્મક વિદ્યા છે. સમજમાં આવ્યું? નામ એટલે રૂપાત્મક વિદ્યા નથી આ, બ્રહ્મનો રૂપની વિદ્યા નથી આ, આ બધી નામ વિદ્યા છે. સમજમાં આવ્યું? નામાત્મક બ્રહ્મ છે આ બધી વિદ્યાઓ બધી. તેથી કહે છે કે જો અહીંયા પણ આ પ્રપાઠકની અંદર પણ બધી જ વિદ્યા બ્રહ્માત્મક છે એવું સિદ્ધ કરવા કહ્યું છે. નામાત્મક બ્રહ્મત્વમ તત્રાતિ દિશ્યતે, નામઈ વેતન નામોપાસ્વેત્યનેન ઇતોપી હેતુર જ્ઞાન પ્રકાર ભેદ. બસ તેથી કરીને જ્ઞાન પ્રકારમાં ભેદ છે, બાકી તો પ્રકરણ તો જ્ઞાનનો જ છે. પહેલા પ્રપાઠકમાં નામ અને રૂપ બંનેનો બ્રહ્માત્મકતા સિદ્ધ કરી, એવી રીતે આ પણ પ્રપાઠકની અંદર નામની સિદ્ધિ કરી, બસ બીજું કઈ નથી. ઉપરથી કેટલું બધું આવે છે, વિજ્ઞાનથી લઈને સુખ સુધીની જે જર્ની છે તેમાં પણ બધું જ બ્રહ્માત્મક કહે છે. તો આને તમે ગણી લો ને જ્ઞાન પ્રકરણ ગણી લો, અહીંયા ભક્તિ પ્રકરણ ક્યાં એમ ગણો છો અહીંયા? આ સમજમાં આવી ગયું? પૂર્વ પક્ષ દ્રઢ થઈ ગયો? બરાબર. નહીં તત્સાધુ આ સારું નથી,
આવું બધું કેવું બરાબર નથી. ઉત્તર પક્ષી છે, ઉત્તર પક્ષ છે. કેમ બરાબર નથી? તો કે છે સર્વાત્મ ભાવ રૂપાયા મુખ્ય વિદ્યાયા એવ નિરૂપણાત્. મુખ્ય વિદ્યા જેની જેનું નિરૂપણ જે છે એ તો સર્વાત્મ ભાવ વિદ્યા જ છે. કેમ છે? તો કે છે સુખમ ત્વેવ વિજ્ઞાસિતવ્યમ ઇતિ ઉક્તા યો વૈ ભૂમા તત્ સુખમ નાલ્પે સુખમ અસ્તિ ભૂમૈવ સુખમ ત્વેવ વિજ્ઞાસિતવ્યમ ઇતિ ઉક્તા યો વૈ ઓ સોરી આ ફરી પાછું રિપીટ થયું. બે વાર પ્રિન્ટ થઈ ગયું છે, ત્રણ થાય એટલે. બે વાર પ્રિન્ટ કર્યું છે કે બે વાર લખ્યું છે એમણે ખબર નથી. એનીવે બે વાર લખ્યું છે, દ્રઢ થાય. જો વૈ ભૂમા તત સુખમ નાલ્પે સુખમ અસ્તી ભૂમૈવ સુખમ ભૂમા તેવ. ના બે વાર નથી, આ પ્રિન્ટિંગમાં મિસ્ટેક છે. પ્રિન્ટિંગ બે બે વાર થઈ ગયું છે. વિજિજ્ઞાસિતવ્ય ઇતિ સુખ સ્વરૂપ કથને અક્ષર પર્યંતમ ગણિતાનંદત્વેન અલ્પતયા યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહિતે સહેતિ નિરવધ્યાનંદમયસ્ય પુરુષોત્તમસ્ય એવ અત્ર જિજ્ઞાસ્યત્વેન નિર્ધારણાત્. પહેલા તો ઉત્તર પક્ષ જે છે એકદમ સિમ્પ્લિફાઈડ વર્ઝનમાં એક્સપ્લેન પહેલા કરે છે કે આવું નથી, અહીંયા સર્વાત્મ ભાવ જ મુખ્ય વિદ્યા છે. અને એ પણ પુરુષ કેમ સર્વાત્મ ભાવ છે? કેમ કે પુરુષોત્તમ પર્યવસાયની છે. તેથી જ્ઞાન પુરુષોત્તમ પર્યવસાયની નથી. જ્ઞાન કોનામાં પર્યવસાન કરે છે? ના ના, જ્ઞાન કોનામાં પર્યવસાન કરે? અક્ષર બ્રહ્મમાં. હા, પુરુષોત્તમ જે છે ભક્તિ જ પુરુષોત્તમમાં પર્યવસાન કરે. એકલો જ્ઞાન માત્ર જે છે, શુદ્ધ જ્ઞાન જે છે એ ઇવન બ્રહ્મ જ્ઞાન અક્ષર બ્રહ્મ સુધીનો જ પર્યવસાન કરે. બ્રહ્મ સુધી પર્યવસાન ન કરે. એટલે જ્ઞાનીઓ અક્ષર બ્રહ્મમાં જાય છે એમ. એટલે હા, બ્રહ્મ જ્ઞાન જે છે એ તો અક્ષર બ્રહ્મ સુધીની જ ગતિ છે. કેમ કે એવી જ એમની ઉપાસના છે. યદ્યત ધિયા તૌરુગાય વિભાવયંતિ, તમે અમને અમૂર્ત તરીકે પૂજન કરશો તો તમને અમૂર્ત પ્રાપ્ત થશે. અને અક્ષર બ્રહ્મ જે છે એ બૃહદ છે, અમૂર્ત છે. જેવી તમે જેવી ઉપાસના કરશો તેવું ફલ મળશે. તમે અમૂર્તની ઉપાસના કરશો તો અમૂર્ત મળશે. યથામાં પ્રપદ્ય અમૂર્ત રૂપની ઉપાસના કરશો તો અમૂર્ત પ્રાપ્ત થશે. મારા મૂર્ત રૂપની ઉપાસના કરશો તો મૂર્ત રૂપ પ્રાપ્ત થશે. સમજમાં ગયું ને? તો અહીંયા એમ કહે છે સર્વાત્મ ભાવ જે છે એ તો પુરુષોત્તમ પર્યવસાયની છે. ભક્તિ કેમ કે પુરુષોત્તમ પર્યવસાયની છે. તો પહેલા કહે છે કે નહીં નહીં, અહીંયા તો સર્વાત્મ ભાવ વિદ્યા જ વર્ણનો વર્ણન કરેલો છે મુખ્યતયા. કેમ કહે છે? સુખમ ત્વેવ વિજિજ્ઞાસિતવ્યમ, સુખનો જ અહીંયા વિજિજ્ઞાસિતવ્ય કરવું. વિજિજ્ઞાસિતવ્ય તત્વ સુખ જ છે. અને સુખ એટલે શું એની ડેફિનેશન આપતા કહે છે યો વૈ ભૂમા તત સુખમ નાલ્પે સુખમ અસ્તિ. ભૂમાં જ સુખ છે, ભૂમાંથી બીજું કાંઈ પણ સુખરૂપ નથી. કેમ કે બધું મર્ત્ય છે. યત મર્ત્યમ તદ યન એટલે જે યદ અલ્પમ તન્મર્ત્યમ, સોરી યદ અલ્પમ તન્મર્ત્યમ, જે અલ્પ છે તે મર્ત્ય છે. અને ભૂમા જે છે તે નાલ્પે છે. નાલ્પે યન મર્ત્યમ યદ અલ્પમ તન્મર્ત્યમ નથી, નાલ્પે છે. તેથી ભૂમૈવ સુખમ, ભૂમા જ સુખરૂપ છે. અને ભૂમા જે છે તો મેં તમને કહ્યું કે અહીંયા પર બ્રહ્મ પુરુષોત્તમ છે, અક્ષર બ્રહ્મ નથી. કેમ કે અક્ષર બ્રહ્મની આનંદવલ્લીની અંદર, તૈત્રી ઉપનિષદની આનંદવલ્લીની અંદર અક્ષર બ્રહ્મની તો ગણિતાનંદતા સિદ્ધ કરેલી છે. જોઈ લો તમે, આનંદવલ્લીની અંદર જ છે, ચોખ્ખું કહેલું છે.
તો પુરુષોત્તમ જે છે અગણિતાનંદ છે, અગણિતાનંદ નો જ અહિયાં કેરેક્ટરિસ્ટિક છે, નાલ્પે સુખમસ્તી કહીને. તેથી અહિયાં પુરુષોત્તમ પર્યવસાયની છે છે. તેથી કરીને સુખ સ્વરૂપ કથને અક્ષર પર્યંતમ ગણિતાનંદત્વે અલ્પતયા. તેથી આ નાલ્પે અક્ષર બ્રહ્મ ને નાલ્પે સુખમસ્તી ન કહેવાય. કહેવાય ના કહેવાય, કેમ કે અક્ષર બ્રહ્મ નું ક્લિયર કટ ગણિતાનંદતા છે. આનંદવલ્લી રેફરન્સમાં જોઈ લો છે, ક્લિયરલી ગણેલો છે. માણસ નો આનંદ આટલો, કીડી નો આનંદ આટલો, બધું લખેલું છે આનંદવલ્લી ની અંદર. તેથી યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ. અને પુરુષોત્તમ ની કેવી સ્થિતિ છે? યતો વાચો નિવર્તન્તે, જ્યાં જેને વર્ણન કરવામાં વાણી અને મન પાછા ફરી જાય છે. સમજમાં આવ્યું? અપ્રાપ્ય મનસાસા. તો અક્ષર બ્રહ્મની તો કંઈક યતો વાચો નિવર્તન તે એવું નથી હોતું. હા, અક્ષર બ્રહ્મ માટે ન હોય શકે, કેમ કે ગણિતાનંદ છે. હમણાં જ એટલે સહસ્ત્ર શીર્ષા સહસ્ત્રાક્ષ સહસ્ત્રપાદ સભૂમિ વિશ્વતો વૃત્વા અત્યતિષ્ઠ દશાંગુલમ. દશાંગુલમ જે છે એ પણ આ જ કહે છે, કારણ કે દશાંગુલમ જે ચંદ્ર દશાંગુલમ દશ અંગુલ, દશ અંગુલ એટલે એક વેંત થાય, ગણતરી તો થઈ ને. અને દશાંગુલ ને મલ્ટીપ્લાય બાય 8 કરો ને, તો શાસ્ત્રમાં એવું કહેવ્યું છે કે જનરલી માણસની સાઈઝ જે હાઈટ હોય ને, પુરુષની હાઈટ મલ્ટીપ્લાય દશાંગુલમ કરો તો એ નોર્મલ માણસની હાઈટ થાય. હવે પેલો લાંબો લાંબો હોય તો કઈ વાત જુદી છે, પણ નોર્મલ શાસ્ત્રમાં એવું કહ્યું છે નોર્મલ માણસની સાઈઝ જનરલી 8 મલ્ટીપ્લાય બાય દશાંગુલમ હોય, અથવા તો દ્વાદશાંગુલમ હોય. એટલે કેટલા અંગુલ થયો? 8. તો સોરી, 8 વેત થયો ને, 8 વેત. એક વેત માં દશાંગુલમ અથવા તો દ્વાદશાંગુલમ, 10 અંગુલ હોય અથવા તો 12 અંગુલ હોય, એનો એક વેત થાય. અને જનરલી માણસ ની સાઈઝ કેટલી હોય? 8 વેત ની હોય. અને તેથી સુક્ત શું કહે છે? પુરુષ સુક્ત અત્યતિષ્ઠ દશાંગુલમ. જેટલી પણ તમે સાઈઝ મેજર કરશો ને વિથ ધ યુનિટ ઓફ અંગુલ, સોરી વિથ ધ યુનિટ ઓફ વેંત, ઇટ વિલ નેવર ફિટ, નેવર ફિટ, ઇટ વિલ નેવર ફિટ. પુરુષ વિલ નેવર ફિટ ઇન ટુ દેટ મેજરમેન્ટ. યસ, ઇટ વિલ નેવર ફિટ, કેમ કે અત્યતિષ્ઠ જ છે, એનાથી વધારે જોઈએ. 8 વેંત થી તો વધારે જોઈએ ને. અને એટલું ઓબ્વિયસ નથી માટે એમ કહે છે કે એવું આટલું ઓબ્વિયસ નથી તેથી કહે છે કે અત્યતિષ્ઠ દશાંગુલમ. નહીં નહીં, એટલે તમે જુદી રીતે સમજ્યા. બ્રહ્મની જે બ્રહ્મતા છે એની વાત નથી ચાલતી અહીંયા, પરમાત્માની વાત ચાલે છે. અચ્છા, બરાબર. એવું અહીંયા બ્રહ્મની વાત નહીં ચાલતી, પરમાત્મા એવું કે રાઈટ રાઈટ રાઈટ. ના, પરમાત્માનો જ પ્રકાર, પરમાત્માનું ચાલે છે ને કે પરમાત્મા જે છે બધાય કણ કણમાં વિદ્યમાન છે, જળમાં પણ છે પૃથ્વીયામ તિષ્ઠનના ન્યાયથી, અને ચિદમાં પણ છે આત્મની તિષ્ઠનના ન્યાયથી. તો જળ અને ચેતનની અંદર પરમાત્મા છે ને અંતર્યામી રૂપે. હા, અંતર્યામી રૂપે. હવે એની સાઈઝ કેટલી અંતર્યામીની? હવે પુરુષ જે છે એ જેટલો જળની સાઈઝ છે એટલામાં જ વ્યાપીને રહે છે, એટલું જ બસ? ના, એટલે જળ એટલે સપોઝ કે ઘટ હોય, ઘટ ની અંતર અંતરિયામીને બેસવું હોય તો કેટલો ઘટ રૂપ જ એની સાઈઝ કેટલી હોય? ઘટ જ રૂપ હોય?
હોતી હોય વિસરતી હોય એવી રીતે ટેબલ છે તો ટેબલ ની અંદર જે પરમાત્મા બિરાજે છે તે ટેબલ રૂપ જ હોય સમજ ભાઈ વાત એટલે એ કહે છે કે નહીં નહીં એવું નહીં સમજો કે આ પુરુષ જે છે એ પરિચ્છિન્ન થઈ જાય છે જડ અને ચિત્તના કારણે જડના આકારો અને ચિત્તના આકારોમાં એ પરિચ્છિન્ન નથી રહેતો પુરુષ પ્રત્યતિષ્ઠત દશાંગુલમ એ પુરુષ જેટલો જડ છે જેટલો જડની મેજરમેન્ટ છે કે ચિત્તની મેજરમેન્ટ છે એનાથી તો એ વધારે જ હોય છે એટલે કે પુરુષ ની સાઈઝ 8 વેંત ની હોય છે વધારે જ હોય છે પેલું દામોદર દર વખતે બે બે આંગળ ખૂટતું હતું ને એના જેવું એ જુદું પણ આ બીજા અક્ષર બ્રહ્મ હોય આ હોય ના હોય શકે અક્ષર બ્રહ્મ ના હોય તો જ્ઞાન પણ ના હોય કેમ કે આ તો પૂર્વ પુરુષોત્તમ પર્યવસાયની છે તો પુરુષોત્તમ પર્યવસાયની કોણ થાય ભક્તિ જ કરી શકે તેથી આ પુરુષોત્તમ છે અને આ ભક્તિ નો પ્રકરણ છે એમ કે છે હવે આગળ જુઓ સમજમાં આવી ગયું ને હવે આગળ કે છે નનુ જ્ઞાન સામાન્ય પ્રસિદ્ધસ્ય વિદ્યા શબ્દસ્ય કથમ જ્ઞાન કાર્યા વિના ભૂત આસક્તિ વિશેષે સર્વાત્મ ભાવે શક્તિ રીતિ ચેન્ન એક વાત સમજો અહીંયા એ કે છે કે એટલે પૂરુ પક્ષ છે અંદર પાછો પૂરું પક્ષ કરે છે અહીંયા પૂરુ પક્ષ એમ કે છે કે નહીં નહીં એવું કેમ અહીંયા એમ કે છે કે જ્ઞાન સામાન્ય ની અંદર તો જે પ્રસિદ્ધ જે વિદ્યા શબ્દનો જે પ્રસિદ્ધ જે અર્થ જે છે એની અંદર તો શું છે કે સર્વાત્મ ભાવ જેવું એના ધર્મ આવી જ જાય છે એમાં કઈ જુદું નથી હોતું જ્ઞાનમાં પણ સર્વાત્મ ભાવ લક્ષણો હોય છે તો જ્ઞાનનો આસક્તિ એટલે જ્ઞાનના કારણે ડેવલપ થતી જે આસક્તિ વિશેષ અથવા સર્વાત્મ ભાવમાં ઉત્પન્ન થતી આસક્તિ વિશેષ શું ફરક કોઈ ફરક નહીં એમ કહે છે પૂરું પક્ષે જે રીતે જ્ઞાન ની અંદર કેવી રીતે તમને અહમ બ્રહ્માસ્મિ બધું ફીલ અહમ બ્રહ્માસ્મિ તદાત્મ ઇદમ સર્વમ ફીલ થાય એવી રીતે સર્વાત્મ ભાવ ની અંદર પણ આસક્તિ ના કારણે સયવ અધસ્તા સયત્સ પુરસ્તાદ ઇત્યાદિ બધું થાય છે સમજમાં આવ્યું તો કહે છે નહીં નહીં પૂર્વ પક્ષ એટલે ઉત્તર પક્ષી કહે છે નહીં નહીં એવું નથી ભાઈ એ કહે છે કે નહીં આમાં આટલું બધું સિમ્પલ નથી કે જ્ઞાન થી બધું મળી જાય તમને આ પુરુષોત્તમ નો વિષય છે અક્ષર બ્રહ્મ નો વિષય છે જ નહીં પુરુષોત્તમ વિષય છે અહિયાં પુરુષોત્તમ જે છે એ લભ્ય કઈ રીતે થાય છે જ્ઞાન કર્મ કશાય થી પણ લભ્ય થતો નથી ઇવન ભક્તિ થી પણ એ લભ્ય થતો નથી જો અરે જોર મારો ને બહુ બ્લન્ટલી કેવું હોય ને તો ઇવન ભક્તિ થી પણ એ લભ્ય થતો નથી એ કહે છે નાયમ આત્મા જ પ્રવચને ન લભ્યો ન મેધયા ન બહુ ના શ્રુતે ન ચાલુ ખાતાની સાધન અવસ્થાની જે ભક્તિ છે ને જે પેલી ક્રિયાત્મક હા પ્રવચન એના લભ્યો નો મેધયા બહુ ના શ્રુતે એના યમય વૈશ વૃણતે તેના લભ્ય તસ્ય એશ આત્મા વૃણતે તનુન સ્વામ તો સાધન ભક્તિ આદિ જે છે એનાથી તો એ લભ્ય નથી એવી રીતે જ્ઞાન થી કઈ રીતે લભ્ય થાય સર્વાત્મ ભાવ જેવી સ્થિતિ જ્ઞાન થી થાય હવે ના થાય
એ સર્વાત્મ ભાવ જેવી સ્થિતિ કોને કોના કારણે થાય? વરણ હોય તો વરણ હોય તો જ થાય. નાયમાત્મા પ્રવચને ન લભ્યું ન મેધયા ન બહુના શ્રુતે ઇત્યાદિના તસ્ય એષ આત્મા વૃણતે તનુ સ્વામીતિ શ્રુતિર ઇતર સાધન નિષેધ પૂર્વકમ વર્ણસ્યૈવ સાધનત્વમ વિદધતિ વૃતલભ્યત્વે હેતુમ ચ વદંતિ વર્ણ વિષયમાં. જ્ઞાનનો વિષય નથી આ, વિદ્યાનો વિષય નથી. જેટલી પણ વિદ્યા ભણશો ને, વેદ વિદ્યા ભણશો કે ધનુર્વિદ્યા ભણશો કે જેટલી નારદજી કે એટલી બધી વિદ્યા ભણી લો તોય એ તમને નથી મળવાના. કેમ કે એશ આત્મા વૃણતે તનુન સ્વામ, એ આત્મા જે છે જેને વરણ કરે છે પોતાના તનુ તરીકે એને જ મળે છે. તનુ વિસ્તારે, તનુ વિસ્તારે, તનુ ની ઉત્પત્તિ જે છે ને ધાત્વાર્થ એ વિસ્તારે છે, તનુ વિસ્તારે. જે પુરુષોત્તમ જેને પોતાના તનુ તરીકે એક્સેપ્ટ કરે તેને જ મળે છે. તનુ સ્વામ તસ્ય એષા આત્મા વૃણુતે. તો તેથી કરીને આ જ્ઞાન નો વિષય નથી. સિદ્ધ થયું ને, પુરુષોત્તમ જ્ઞાન નો વિષય ન હોય શકે, કેમ કે પુરુષોત્તમ સ્વયં તનુ સ્વામ તસ્ય એષ આત્મા વૃણતે એવું છે. અને અહીંયા પણ નાલ્પે સુખમસ્તી છે, તેથી અહીંયા અક્ષર બ્રહ્મ નથી. સિદ્ધ થઈ ગયું ને? હવે કહે છે જો તસ્ય એષ આત્મા વૃણતે તનુ સ્વામ ઇતિ તસ્ય વૃતસ્ય આત્મન એષ ભગવાન આત્મતનુરૂપ. એટલે મેં હમણાં તમને સમજાવ્યું કે એ જે આત્મા જે છે, એટલે કે ભગવાન જે છે, એ ભગવાન જે જે જીવોને પોતાના તનુરૂપ થી એક્સેપ્ટ કરે, સ્વીકારે, આ તમ તનુત્વે ન વૃણુતે, તો જ તેને મળે. સમજાવું છું, આવશે આવશે. એને તારા પાર્ક કરો, એને સાઈડ માં આવશે. તનુ રૂપે એક્સેપ્ટ કરવું એટલે શું? એ આવશે આવશે. એટલે શું? એટલે એને જરા બાજુમાં રાખો ત્યારે. હા, તેથી અહીંયા મુદ્દો શું ચાલતો હતો? આ જ્ઞાન પ્રકરણ નથી. સિદ્ધ થઈ ગયું? આ ભક્તિ પ્રકરણ છે એ પણ ખબર પડી ગઈ. ઓકે, હવે આગળ જઈએ. તેન તદ વર્ણસ્ય આવશ્યકત્વાય સ્વામીતિ. તેથી સ્વામ પદ પણ છે પાછું, તનુન સ્વામ. તેથી કરીને વરણ જે છે એકદમ આવશ્યક છે, એની એનું વરણ એકદમ આવશ્યક છે આ સ્ટેટમાં સુધી પહોંચવું હોય તો. એતેન અંતર્યામી બ્રાહ્મણે યસ્ય આત્મા શરીરમ આવ્યો આવતો અંતર્યામી બ્રાહ્મણ એતેન અંતર્યામી બ્રાહ્મણે યસ્યાત્મા શરીરમ ઇત્યાત્મત્વેન સકલાત્મનામ તનુત્વામ કથમ વૃતસ્યૈવ તત્તનુરૂપત્વમ ઇતિ આશંકા. સરસ આશંકા થઈ અત્યારે. ઓકે, વેરી ગુડ આર્ગ્યુમેન્ટ. શું કહે છે પૂરુપક્ષ? જ્યાં પૂરુપક્ષી કહે છે, ઓહો અચ્છા, પોતાના તનુ તરીકે. અત્યારે તનુ ને ઇક્વલ શું છે ને, અમને જમને તેને બોડી તરીકે લઈ લો તમે અત્યારે. જસ્ટ ઇટ ઇઝ નોટ એક્ચ્યુઅલ બોડી. ઇટ ઇઝ નોટ એક્ચ્યુઅલ બોડી, સમજમાં આવી ગયું ને? ખરેખર એ બોડી ના સેન્સ માં નથી, પણ અત્યારે ધારી લો બોડી ના સેન્સ માં, કેમ કે પૂર્વ પક્ષી ને એવું જ સમજમાં આવે છે. એટલે તનુ એટલે બોડી,
અને અંદર આત્મા પરમાત્મા એવી રીતે અત્યારે મોડલ રાખો. સમજાયું? તનુને પણ એવી રીતે હા તનુ સ્વામ હા તનુ તનુ એકલું નહીં બોલવાનું રાઈટ અનુસ્વાર તરીકે છે. ઓકે ક્યાં ગયું? હા એટલે અહીંયા બોડી તરીકે લો, તનુ ને બોડી તરીકે લો, હા શરીર તરીકે લો. તો જો હવે પૂર્વપક્ષી સમજાશે. પૂર્વપક્ષી શું કે છે? એ તને અંતર્યામી બ્રાહ્મણે યસ્ય આત્મા શરીરમ. અંતર્યામી બ્રાહ્મણમાં તો એમ કહ્યું છે કે દરેકે દરેક પદાર્થની અંદર પરમાત્મા જડ અથવા તો ચિદને પોતાના શરીર તરીકે ધારણ તો કરે જ છે. રાઈટ? યસ્ય આત્મા શરીરમ, તેનો આ આત્મા શરીર છે, જેનો આ પૃથ્વી શરીર છે, પૃથ્વી જેની જેનું શરીર છે એ પરમાત્મા અમૃત એવું કહે છે ને. અંદરથી પૃથ્વીને નિયમન કરે છે, એને પૃથ્વી જાણતી નથી. એ પૃથ્વી નો વેદ, યસ્ય પૃથ્વી શરીરમ, જેનું પૃથ્વી શરીર છે. પેલો કછુઆ છે ને એને યાદ કરો તો સમજમાં આવી જશે. કછુઆ જે છે એની પીઠ જે છે ને એ શરીર છે. કછુઆ અંદર જતો રે ને તો શું થઈ જાય? યસ્ય આત્મા શરીરમ ય પૃથ્વી પૃથિવ્યામ તિષ્ઠન ય પૃથ્વી મંથરો યસ્ય પૃથ્વી શરીરમ ય પૃથ્વી ન વેદ. પેલા જે હાર્ડ જે પેલો જેની જે પ્રોટેક્ટિવ શિલ્ડ જે છે એને ખબર હોય છે કે અંદર કછુઆ છે? નથી ખબર હોતી. કછુઆને ખબર હોય છે કે મારો પ્રોટેક્ટિવ શિલ્ડ છે, કેમ કે કછુઆ રહે છે બહાર, પ્રોટેક્ટિવ શિલ્ડ રહે છે. કોઈને ખબર જ નથી હોતી કે અંદર કછુઓ એકદમ કોઈક લાઇવલી ફિનોમિના છે. અંદર ખબર હોય છે? નથી ખબર હોતી. કછુઓ અંદર એકદમ સીકુડી જાય તો કેવું લાગે આપણને? કે હશે કદું કશું જડ વસ્તુ પડેલી હશે, લાગે ને એવી રીતે. એવી રીતે દરેકે દરેક જડ જીવમાં પરમાત્મા સ્થિત છે, આપણને ખબર નથી પડતી. કેમ કે કછુઓ છીએ આપણે બધા, કછુઆની દ્રષ્ટિ છે, ખબર નથી પડતી. કછુઓ ચાલે ત્યારે ખબર પડે કે હો આ તો કછુઆ છે, કાચબો છે. તો કાચબો અંદર સીકુડી જાય ને તો કોઈને ખબર ના પડે કે આ કાચબો છે. એવી રીતે પરમાત્મા સ્થિત છે પણ આપણને ખ્યાલ નથી થતો. સમજાયું? એટલે કહે છે, પૂર્વ પક્ષી કહે છે કે ભાઈ જો તમે એમ કહેતા હોય કે ક્યાં ગયું આત્મા, તસ્ય એષ આત્મા વૃણતે તનુન સ્વામ, એને જે પુરુષોત્તમ લભ્ય છે કે જેને પુરુષોત્તમ પોતાના શરીર તરીકે જેને એક્સેપ્ટ કરે. તો અહીંયા તો આખી સમગ્ર સૃષ્ટિને શરીર તરીકે એક્સેપ્ટ કરી છે, યસ્ય આત્મા શરીરમથી કરી છે કે નહીં? તો પછી તમે કેમ કહો છો કે એને જ મળે? ભાઈ એને જ મળે એવી સ્ટેટમેન્ટ ખોટી છે, કેમ કે બધાની અંદર પરમાત્મા છે અને બધાને પરમાત્માએ પોતાના શરીર તરીકે વરણ કરેલો જ છે બાય ડિફોલ્ટ. તો પછી બધા જ ભક્તિના અધિકારી હોવા જોઈએ, કેમ કે યસ્ય આત્મા શરીરમ. અને નાયામાં અને અહીંયા એમ પણ કહ્યું છે તસ્ય એષ આત્મા ઋણતે તનુન સ્વામ, તનુ નો મતલબ શરીર. તો હવે બધા જ ભક્તિના અધિકારી. આર્ગ્યુમેન્ટ સમજમાં આવી? મને થોડું નથી આવતું. ઓહા, તમે આવા જેવું કર્યું. એટલે એમ કે અહીંયા એવું કહ્યું કે યસ્ય આત્મા શરીર જે કહ્યું ને એનાથી કે છે કે તો પછી અહીંયા જે તનુ છે એને એમ કે શરીર માની લો એવું કહ્યું એને પૂર્વ પક્ષીએ. તો પછી એને એને એમ કે નિયમન જો આ કરતા હોય અંતરાત્મા તો પછી જગત એનું શરીર છે, જળ જીવ ને બધું. તો પછી એ થયું ને એમ માની લો કે જગત ને જ માની લો. દરેક જળ જીવ માં પણ એ અંતરાત્મા તો બિરાજે. અંતર્યામી બ્રાહ્મણ માં કહ્યું કે યસ્ય આત્મા શરીરમ યસ્ય પૃથ્વી શરીરમ, અંદર થી નિયમન કરે છે. તો તનુ કહેવાથી અહીંયા તમે આગળ એવું જ કહ્યું કે તનુ શ્યામી એવું કહ્યું છે. તો પછી ત્યાં જ એને એને જ પુરુષોત્તમ પ્રાપ્ત થાય. તો અહીંયા બી દરેક નું તનુ તો આ પુરુષ અંતર્યામી બને જ છે, તો એ કેમ નથી માની લે? તો અહીંયા ક્યાં એ વાત આવી? આમ એવી રીતે કહે છે.
કાચબાના દાખલા થી કઈ રીતે સમજાવ્યું? એમાં તનુ ને કોનું એનું જે હાર્ડ પાર્ટ બતાવ્યો છે ઉપરનું કવચ, એને એને એ નિયમન કરે છે અને ઉપર છે એ પૃથ્વી શરીર, અમે એવું કહ્યું પૃથ્વી નું શરીર છે, પૃથ્વી એનું શરીર છે અને આત્મા અંદર અંતસ્થિત છે, અંદર બિરાજે છે. હા, એ રીતે બરાબર. એટલે તનુ શબ્દ થી જો કહેતા હો તો એ પણ અહીં લાગુ પડે જ છે. તો ભાઈ એ ક્યાં વાત એમ એવી. ઓકે, સમજમાં આવ્યું? હા. તેથી પૂર્વ પક્ષી કહે છે કે આ તો બધા જ ભક્તિના અધિકારી થઈ જશે અને બધામાં ભક્તિનો બીજ ભાવ હોવો જોઈએ. તો શું તમે માનવા તૈયાર છો કે બધા જ ભક્તિના અધિકારી? અને જો બધા જ ભક્તિના અધિકારી તો તસ્મૈ વૈષ્ણવ તે વૃણુતે તેન લભ્યો એવું કહેવાની તો કોઈ આવશ્યકતા નથી, કારણ કે બધાનો વર્ણ છે. સમજમાં આવી ગયું? એ કહે છે તનુત્વાત કથમ વૃતસ્યેવ તત્તનુરૂપત્વમ ઇતિ આશંકા. આ જો આશંકા થાય તો કહે છે નિરસ્તા વેદિતવ્યા. યા આત્માનમ અંતરો યમયતિ ઇતિ નિયમનાર્થમ આત્મમાત્રસ્ય શરીરત્વ શ્રવણેન સ્વકીયત્વેન અનુક્તત્વાત. હવે ઉત્તર પક્ષ, વેરી ઇમ્પોર્ટન્ટ. અહીંયા કહે છે કે જ્યારે શ્રુતિ એમ કહે છે કે યા આત્મનિ તિષ્ઠન યા આત્માનમ અંતરો યમયતિ યસ્યાત્મા શરીરમ યાત્માન વેદ, એ જે છે, હા, એ જ એ જ્યારે જ્યારે શ્રુતિ કહે છે ત્યારે જસ પાત્ર શું કહે છે? નિયમન કરે છે એવું જ કહે છે. સ્વકીયત્વેન વરણ કર્યું છે એવું નથી કહેતા, જસ્ટ નિયમનના અર્થમાં કહે છે. સમજમાં આવ્યું? એટલે જે બધામાં રહીને જળ ચેતન બધામાં રહીને નિયમન કરી રહ્યા છે પણ સ્વકીય તરીકે વરણ નથી કરેલું. સ્વકીયત્વેન અનુપવાત, સ્વકીયત્વેન જે વર્ણ છે એનો તો મેન્શન નથી આ શ્રુતિની અંદર. યસ્ય આત્મા શરીરમ અંતર્યામી બ્રાહ્મણની શ્રુતિની અંદર નિયમન કરવા માટે આ બધું કહેવામાં આવ્યું છે કે પરમાત્મા બધાનો નિયમન કરે છે. નિયમન કરવું અને સ્વકીયત્વેન જે વર્ણ જે છે જુદું થયું ને. દુઃખમાં પણ જો જુદું જ કહેવાય. નિયમન બોસ હોય ને, બોસ એ પણ નિયમન કરતો, પણ એને કઈ એનો મતલબ એવો કે નિયમન કરે છે એટલે સ્વકીય થઈ ગયો, પોતાનો થઈ ગયો, સ્નેહ ના થયો. બરાબર, નિયમન અર્થ આત્મા માત્ર છે, માત્ર નિયમન અર્થ જ કહ્યું છે. ખાલી નિયમન કરવાનું છે, બોસ છે, બસ બધાનો બોસ છે. ભાઈ બોસ કોઈ દિવસ સ્વકીય ગણે તો કેટલી મોટી મહતી કૃપા થઈ જાય. કોઈ દિવસ એમ બોસ કહે કે ના ના આપણો જ છું ચાલશે એવું કહે કોઈ દિવસ બોસ ના કહે. કામની અંદર કોઈ આપણો બોસ હોય કામ વર્કમાં તો એવું કોઈ દિવસ કહે નહી ને. એક તો શેઠ જ રહે ને, પ્રતિમાબેન શેઠ. શેઠ તો શેઠ જ રહે ને, સીએ તો કેવી રીતે આવે? નિયમન નિયમનાર્થમ છે. હા, સમજાઈ ગયું? બધાનો બોસ પરમાત્મા છે. હવે એના કારણે એવું સિદ્ધ ક્યાં થાય છે કે તેથી બધાને સીએ ગણે છે એવું જરૂરી નથી. ચલાપ્યો ને એ રીતે.
अतः सर्वेषु शरीरत्वे साधारणेपि यम सियत्वेन आलोचितवांस्तमेव वृणुत इति। तेथी अहीं कोई विशेष वर्ण जे छे ए कहेवामां आवेलुं छे नायमात्मा प्रवचन एना लभ्यो श्रुतिनी अंदर। जस्ट नियमन अर्थे प्रयोजित वृणुते शब्द नथी। हवे बीजो पण एक पाठ छे वृणुत इति छे अने हुं भूल तो ना हुं ने एक सेकेंड ना यमे वैश्य वृणुते तेन लभ्यस्तस्य एष आत्मा वृणुते तनुं स्वाम। ये क्या गई आखी श्रुति एक मिनट। हाँ नीचे छे। हाँ एवं छे ने। हाँ जो यमे वैश्य वृणुते तेन लभ्यस्तस्य एष आत्मा वृणुते तनुं स्वाम। अब जो मैं पाठ भेद छे હવે પાઠ ભેદ ની અંદર શું થાય છે કે વૃણુતે પણ શબ્દ છે અને વિવૃણુતે પણ છે। વિવૃણુત એટલે વૃણુતે વિવૃણુતે એવું પણ છે। ત્યાં કદાચિત પાઠ ભેદ હશે તો આપણે મેન્શન કર્યું છે ખરું અહિયાં તો એને કહી રહ્યા છે એની પછી આપણે હમણાં 5 મિનિટમાં પૂરું કરી આને કારણ કે હવે એકદમ ઇમ્પોર્ટન્ટ डिस्कशन चालू थाई छे यहाँ। तो ये कहे छे विवृणते इति पाठेप्यति पाठेप्ययमेव अर्थः। विवृणत पाठ होय तो पण आवो ज अर्थ थाय। वृणुते अथवा तो विवृणुते। उत्तर पक्षी कहे छे के विवृणते लो के वृणुते लो कई कई फरक पड़तो नथी अर्थ तो एवो ने एवो ज रहे छे। પાછો પૂર્વ પક્ષ જાગી ગયો પાછો પૂર્વ પક્ષ કહે છે નહી નનુ વિવૃણુત ઇતિ પાઠે અયમ અર્થો અસંભાવિત એંગ પદાંતાદ અતિ અસંભાવિત લેવાનો નહી તો અર્થનો અનર્થ થઈ જાય। અવગ્રહ છે ને એટલે અહીંયા બહુ ચોખ્ખાઈ રાખવાની નહી તો અસંભાવિતનો સંભાવિત પણ કોઈ અર્થ લઈ લે તો પછી એકદમ ઓપોઝિટ મીનિંગ આવી જાય। અસંભાવિત તો પૂર્વ પક્ષી કહે છે કે નો 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 વિવૃણ તો શબ્દ હોય તો આવો અર્થ ના કાઢી શકાય। કેમ ના કાઢી શકાય એ છે વિવરણ પદસ્ય પ્રકાશનાર્થત્વાત્. વિવૃણનો અર્થ શું હોય વિવરણ વિવરણ શબ્દથી વિવૃણ પદ બનેલો છે અને વિવરણનો અર્થ શું હોય વિવરણ કરવું એટલે શું પ્રકાશ શું થાય અર્થ ટીકા કરવી ટીકા કરવી વધારે વધારે ક્લેરિટી ક્લિયરલી કહેવું ક્લેરિફાય કરો ને ક્લિયર કરું એટલે પ્રકાશ કરું પ્રકાશ નાખો એના ઉપર પ્રકાશ પાડવો વિવરણ કહેવાય ને તો એ કહે છે વિવરણ પદસ્ય પ્રકાશનાર્થત્વાત્ એવમ યમ વૃણુતે તસ્ય સ્વામ તનુમ પ્રકાશનીયતિત્યર્થો ભવિષ્યતિ ઇતિ ચેન મૈવમ। હવે જો અહીંયા એ કહે છે પ્રકાશનાર્થ હોય તો અહીંયા આવા બધા અર્થોનો સંભાવના એવો આવી બધી સંભાવના નથી થતી જે તમે કહી રહ્યા છો વિવૃણતે પદથી સોરી વૃણુતે પદથી જે કહી રહ્યા છો કે સ્વીયત્વેન જે વરણ જે છે એ વરણ અર્થ નહીં નીકળીને પ્રકાશન અર્થ નીકળે છે વરણ નથી નીકળતો। અવરણ ના નીકળે અને પ્રકાશન નીકળે તો અલગ જ થઈ ગયો ને મીનિંગ પ્રકાશ જ કરે છે ને એવું થયું ને વૃણુતે નો તો મતલબ વરણ સમજાયું અને વિવૃણુતે નો અર્થ એને કયો પ્રકાશ છે આ તો વિવરણ છે હવે વિવરણ હોય પ્રકાશના પ્રકાશન કરતો હોય તો એ સ્વીયત્વ વરણ થોડી કહેવાય ના કહેવાય
તેથી આ અર્થ યોગ્ય નથી, તમારો જે અર્થ જે છે તે યોગ્ય નથી, પૂર્વ પક્ષી કહે છે. હવે એની જે ઉત્તર પક્ષ છે આપણે અમે નેક્સ્ટ ટાઈમ જોઈશું. હા જો અહીંયા છેલ્લે પછી છેલ્લે સુધી આપણે લઈ લઈશું નેક્સ્ટ ટાઈમ, અને પછી ડાયરેક્ટ મારે પેજ નંબર 15 પર જમ્પ કરીશ, કારણ કે બધું તમને આ બધું તો ખ્યાલ છે. આજે દિવ્યો હિ અમૂર્ત પુરુષસ બાહ્યાંતરો હિ યજ અપ્રાણો હિય મના શુભ્રો અક્ષરાત પરત પર છે, એ આપણે લઈ લીધું હતું અધિકરણમાં. દિવ્યો હિ અમૂર્ત પુરુષસ બાહ્યાભ્યંતરો હિ યજ આપણે લીધું હતું અધિકરણમાં, આ જ શ્રુતિ આવતી હતી દિવ્યો હિ અમૂર્ત. ત્યાં લઈશું, ચલો રાખો. ભરોસો દ્રઢઈ ન ચરણ ન કેરો શ્રી વલ્લભ નખ ચંદ્ર સબ જગ માં જય ધેરો ભરોસો દ્રઢઈ ન ચરણ ન કેરો સાધન ઓર નહીં કલિ મે જાસો હોય નિવેરો સુર કહા કહે દ્વિધાંધરો બિના મોલ કો ચેરો ભરોસો હૃદય ન ચરણ ન કે. શ્રી વલ્લભાદીશ કી જય, શ્રી ગોપીનાથ પ્રભુ ચરણ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, દ્વારિકાદીશ કી જય, સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. ઉત્સવની ખૂબ ખૂબ બધાઈ. જય શ્રી કૃષ્ણ. ખૂબ ખૂબ બધાઈ આપો.